नमस्कार विद्यार्थी मित्रों, घणा समयना विराम बाद आज आपणे फरी वखत ऑनलाइन एज्युकेशन शुरुआत करीए छीए। तो धोरण 7 प्रकरण नंबर 11 प्राणीओ अने वनस्पतिओमां वहन नो आज आपणे अभ्यास करीशुं। तमे अगाउ शीख्या छो के बधा सजीवोने पोतानुं अस्तित्व टकावी राखवा माटे खोराक, पाणी અને ઓક્સિજનની જરૂર હોય છે। આપણને ખબર છે દરેક સજીવને ખોરાક, પાણી અને ઓક્સિજનની ખૂબ જ જરૂર હોય છે। સજીવને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ત્રણ વસ્તુ એટલે કે ખોરાક, પાણી અને ઓક્સિજનની ખૂબ જ જરૂર હોય છે। સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જોઈએ। તો આ બધું જે ખોરાક, પાણી અને ઓક્સિજન છે તેને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં પહોંચાડવું ખૂબ જ જરૂરી છે। ઉપરાંત પ્રાણીઓના ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પણ પહોંચાડવા જ રહ્યા। એટલે કે શરીરના અમુક પ્રાણીઓમાં ઉત્સર્ગ પદાર્થો એવા હોય કે જેને શરીરથી બહાર કાઢવા જોઈએ તો તેને તેવા ભાગમાં પણ નિકાલ કરવા અને તેવી જગ્યાએ પહોંચાડવા પણ ખૂબ જ જરૂરી છે। તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થતું હશે? એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય તો આપણને સૌ પ્રથમ આપણે વિચારીએ કે આ બધું કેવી રીતે થતું હશે। તો જોઈએ આકૃતિ 11.1 જુઓ, શું તમને હૃદય અને રુધિરવાહિનીઓ જોઈ શકો છો? તો આકૃતિ 1માં આપણને હૃદય અને રુધિરવાહિનીઓ જુદી જુદી જો બ્લુ કલરની, રેડ કલરની રુધિરવાહિનીઓ આમાં આપેલી છે, જેમાં બ્લુ કલરની છે તે શિરાઓ છે અને રેડ કલરની છે તે ધમની છે। તો આ શિરાઓ અને ધમનીઓ શું છે તે પણ આપણે આગળ જોઈશું। તો આકૃતિ 11.1માં આપણને હૃદય અને જુદી જુદી રુધિરવાહિનીઓ જોવા મળે છે। તેઓ આ બધા જ પદાર્થોનું વહન કાર્ય કરે છે, એટલે કે આ જે રુધિરવાહિનીઓ છે તે આપણા શરીરમાં દરેક જગ્યા પર ખોરાક, પાણી અને ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્ર રચે છે। એટલે કે આ બધી રુધિરવાહિનીઓ સાથે મળીને પરિવહન તંત્રની રચના કરે છે। આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો, એટલે કે આપણે આજે આ પ્રકરણમાં વનસ્પતિ અને પ્રાણીઓમાં જુદા જુદા ભાગ સુધી ખોરાક, પાણી અને ઓક્સિજનનું વહન કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરીશું। તો જોઈએ 11.1 પરિવહન તંત્ર। તો આજે આપણે 11.1 પરિવહન તંત્ર વિશે જોઈએ। તો રુધિર, સૌ પ્રથમ રુધિર વિશે આપણે અભ્યાસ કરીએ। રુધિર આપણે સામાન્ય શબ્દોમાં રુધિરને આપણે લોહી તરીકે ઉચ્ચારણ કરીએ છીએ। આ લોહી એ રુધિર છે। જ્યારે તમારા શરીર પર ઘા પડે છે ત્યારે શું થાય છે? રુધિર બહાર આવે છે, પરંતુ રુધિર શું છે? આપણે જોઈએ, ક્યારેક આપણે પડી જઈએ કે ક્યારેક આપણને કાંઈ પણ વાગે તો આપણા શરીરમાંથી લોહી એટલે કે રુધિર, લાલ કલરનો જે પદાર્થ છે તે બહાર આવે છે। પરંતુ આ રુધિર શું છે તે આપણે આગળ જોઈએ। રુધિર એ પ્રવાહી છે। રુધિર આપણે જોઈએ કે આપણને કંઈ પણ વાગે ત્યારે લાલ કલરનો પદાર્થ શરીરમાં બહાર આવે છે, આ શું છે? રુધિર છે, તે પ્રવાહી છે જે રુધિરવાહિનીઓમાં વહે છે। આ જે રુધિર છે તે ક્યાં વહે છે? રુધિરવાહિનીઓમાં વહે છે। તે પાચિત ખોરાકોના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। આ રુધિરનું કાર્ય શું છે? કે રુધિર છે તે જે આપણે શરીરની અંદર પાચિત ખોરાકના ઘટકો છે, આપણે જે ખોરાક રહીએ છીએ તે ખોરાકનું પાચન થાય છે અને આ પાચિત થયેલા ખોરાકના જે સૂક્ષ્મ ઘટકો હોય તેનું નાના આંતરડાથી શિયાથી નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે। કોણ? ખાસ યાદ રાખજો, રુધિર। શું? રુધિર। રુધિર છે તે આપણે જે ખોરાક લીધો છે
તે ખોરાકનું જે આપણે શરીરની અંદર પાચન થયું છે તે પાચનના જે સૂક્ષ્મ નાના નાના કણો છે ઘટકો છે તેનું નાના આંતરડાથી શરીર તરફ વહન કરે છે. કોણ કરે છે? ખાસ યાદ રાખવાનું, રુધિર. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. રુધિરનું બીજું કાર્ય શું છે કે ફેફસા છે તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના જુદા જુદા અંગો એટલે કે જુદા જુદા કોષો તરફ પણ લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરે છે, એટલે કે શરીરની અંદર જે વધારાનો કચરો છે, ઉત્સર્ગ દ્રવ્યો છે, તેનો શરીરમાંથી નિકાલ કરવાનું કાર્ય પણ રુધિર કરે છે. રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષો સમાવેશ છે. એટલે કે આ રુધિર છે એક પ્રવાહી છે. કેવા રંગનું? લાલ રંગનું પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષોનો સમાવેશ થાય છે. રુધિરનો રંગ લાલ કેમ હોય છે? તો આપણે જોઈશું કે આ રુધિર છે તેનો રંગ લાલ કેમ હોય છે. તો તે આપણે જોઈએ આગળ કે રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ કહેવાય છે. જે આ રુધિર છે લાલ રંગનું તેના પ્રવાહી ભાગને શું કહેવાય છે? ખાસ યાદ રાખજો, રુધિર રસ. શું કહેવાય? રુધિર રસ. જે આ લાલ રંગનું પ્રવાહી છે તેને રુધિર રસ કહેવામાં આવે છે. રક્તકણ. રક્તકણ એ એક પ્રકારના કોષો છે જે લાલ રંજકકણ હિમોગ્લોબિન ધરાવે છે. ખાસ યાદ રાખજો, રુધિરમાં જુદા જુદા પ્રકારના કણો આવેલા હોય છે, જેમ કે રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. ખાસ યાદ રાખજો કયા કયા કીધા, રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. આવા જુદા જુદા રુધિરની અંદર જે અમુક કોષો આવેલા હોય છે તેમાંનું રક્તકણ આપણે જોઈએ, શ્વેતકણ અને ત્રાકકણ પણ આપણે આગળ જોઈશું. તો અહીંયા કયું આપેલું છે? રક્તકણ. રક્તકણ છે તે શું કાર્ય કરે છે? તો જોઈએ, રક્તકણ એ એક પ્રકારનો કોષ છે જે લાલ રંજકકણ, કયો લાલ રંજકકણ કયો ધરાવે છે? હિમોગ્લોબિન. રક્તકણમાં શું આવેલું હોય છે? લાલ રંજકકણ એટલે કે હિમોગ્લોબિન આવેલું હોય છે. ખાસ યાદ રાખજો, રુધિર રસના કોષો એમાં પણ રક્તકણ, અને રક્તકણ તે શું ધરાવે છે? હિમોગ્લોબિન ધરાવે છે. રક્તકણ એક પ્રકારનો કોષ છે જે હિમોગ્લોબિન ધરાવે છે. શું ધરાવે છે? હિમોગ્લોબિન. ખાસ યાદ રાખજો, રક્તકણ છે તે હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અંતે કોષ સુધી પહોંચાડે છે. એટલે કે આ હિમોગ્લોબિન છે તે ઓક્સિજન સાથે જોડાઈને શરીરના બધા ભાગો સુધી એટલે કે અંતના કોષો સુધી ઓક્સિજનને પહોંચાડે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. ખાસ યાદ રાખજો, હિમોગ્લોબિન વગર આપણે ઓક્સિજનના દરેક ભાગમાં શરીરના દરેક ભાગમાં ઓક્સિજનને આપણે સારી રીતે સરખી રીતે પહોંચાડી શકતા નથી. એટલે કે શરીરના બધા જ ભાગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે હિમોગ્લોબિનનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. શરીરના બધા ભાગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે હિમોગ્લોબિન એ ખૂબ જ જરૂરી છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. આપણે આગળ જોયું હતું કે રુધિરનો રંગ લાલ કેમ છે, તો ખાસ યાદ રાખજો કે હિમોગ્લોબિનની હાજરીને લીધે, શેની? હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ કેવો છે? લાલ હોય છે. હવે જોઈએ આગળ શ્વેતકણો. તો રુધિરમાં શ્વેતકણો પણ આવેલા હોય છે. આપણે આગળ જોયું હતું રુધિરમાં રક્તકણો, શ્વેતકણો અને ત્રાકકણો આવેલા હોય છે. તેમાં રુધિરમાં રક્તકણો એટલે કે હિમોગ્લોબિન તે ઓક્સિજનને શરીરના વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું ખાસ કાર્ય કરે છે, અને રુધિરનો રંગ એ પણ એ હિમોગ્લોબિનની હાજરીના લીધે છે. તો જોઈએ શ્વેતકણોનું કાર્ય શું છે. રુધિરમાં શ્વેતકણો પણ આવેલા છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુઓ સામે લડે છે. આપણને ખબર છે કે આપણે શરીરની અંદર જે જીવાણુઓ હોય છે તેની સામે આ શ્વેતકણો છે
તે આપણને રક્ષણ આપે છે। કેટલીક વાર આપણે વડીલોના અથવા તો મિત્રોના મોઢે આપણે સાંભળતા હોઈએ કે આ વ્યક્તિમાં શ્વેત કણો ઘટી ગયા એટલે તેને આ રોગ થયો। રોગ થવા પાછળનું કારણ શું હોય છે કે શરીરમાં શ્વેત કણો ઘટી જાય છે। કારણ કે શરીરમાં જે આપણને રોગો સામે રક્ષણ આપતા કણો એ કયા કણો છે? શ્વેત કણો। ખાસ યાદ રાખજો, શ્વેત કણો છે તે આપણને દરેક રોગો સામે રક્ષણ આપે છે। રોગો સામે રક્ષણ આપતા કણો કયા? શ્વેત કણો। તો જે આ શ્વેત કણો છે તે આપણને શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે રક્ષણ આપે છે। શરીરમાં જો શ્વેત કણો ઘટી જાય તો આપણને રોગો થઈ શકે છે। તો રોગોને સામે રક્ષણ આપતા કણો એટલે કે શ્વેત કણો છે તે પણ રુધિરમાં આવેલા છે। ત્યારબાદ આગળ જોઈએ, બુજો રમત રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે। કપાયેલ ભાગમાંથી રુધિર બહાર આવે છે। થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતું અટકી જાય છે અને ગંઠાઈ જાય છે। બુજોને આનાથી આશ્ચર્ય થાય છે। આપણે કેટલીક વાર જોઈએ કે આપણે કંઈ પણ રમતા હોય અને આપણે નીચે પડી જઈએ તો આપણને ત્યાંથી લોહી નીકળતું હોય છે, પરંતુ તે લોહી નીકળતું હોય અહીંયા આપણે થોડી વાર દબાવી રાખીએ તો લોહી નીકળતું બંધ થઈ જાય છે અને ત્યાં લાલ રંગનું ગંઠોડું થઈ જાય છે, એટલે કે લોહી નીકળતું બંધ થઈ જાય છે અને લોહી ગંઠાઈ જાય છે। આવું શા માટે થતું હશે? તો આપણે જોઈએ, રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે, જેને ત્રાક કણો કહેવાય છે। ખાસ યાદ રાખજો, આપણે જોઈ ગયા આગળ એક કયા કણો જોયા? રક્ત કણો, કે જેમાં હિમોગ્લોબિન આવેલું છે। ત્યારબાદ આપણે જોયા શ્વેત કણો, કે જે દરેક રોગો સામે આપણને રક્ષણ આપે છે તેને શું કહેવાય? શ્વેત કણો। અને આ યાદ ત્રાક કણો। ત્રાક કણોનું કાર્ય શું છે? કોઈ પણ આપણને ઈજા થાય અને લોહી નીકળે તો તે લોહી બંધ થઈ જાય છે, કારણ કે રુધિર ત્યાં ગંઠાઈ જાય છે। તો આ રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા ત્રાક કણોના લીધે, શેના લીધે? ત્રાક કણોના લીધે થાય છે। તો આ ત્રાક કણો છે તેનું કાર્ય શું છે? કે રુધિરમાં જે રુધિર નીકળે છે તે રુધિરને બંધ કરવા માટે રુધિર ગંઠાઈ જવાની પ્રક્રિયા આ રુધિરમાં રહેલા ત્રાક કણોના લીધે થાય છે। તો આપણે આજે રુધિરનું વહન કેવી રીતે થાય છે, તેમાં રહેલા અલગ અલગ કણો એટલે કે રક્ત કણો, શ્વેત કણો અને ત્રાક કણો વિશે આપણે માહિતી મેળવી આગળનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું। અત્યારે આટલું। અસ્તુ, જય હિન્દ।